નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આજે આપણે તમે હેડિંગ જોઈ શકો છો કે રાજપૂત યુગ વિશે અભ્યાસ કરવાના છીએ. સામાન્ય રીતે આ ચેપ્ટર થોડુંક અઘરો પડે છે, કારણ કે એક જ ચેપ્ટરમાં આપણે 9 થી 10 જેટલા રાજવંશોનો અભ્યાસ કરવાનો હોય છે અને પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી અવારનવાર પૂછાતું હોય છે, એટલા માટે છે 10-12 પેજનો. આના પછી તો દિલ્હી સલ્તનતને છે તે આપણને ઇઝી પડશે, એટલું બધું વિજયનગરને છે તે સિક્વન્સમાં આવશે, એટલે આપણે વાંધો આવશે નહીં. તો એક પાર્ટ સ્વરૂપે આપણે આ વંશ તો જોવું જ પડશે, એટલે કે રાજપૂત યુગ. ને આપણે હવે આનું વિગતવાર અભ્યાસ કરીએ. તો જીસીઆરટીના આપણે અહીંયા તમે પ્રકરણો જોઈ શકો છો, કયા કયા પ્રકરણ છે કે જીસીઆરટી ધોરણ 7 પાઠ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, ત્યારબાદ સામાજિક વિજ્ઞાનનો આ છે હિસ્ટ્રી ધોરણ 11 પાઠ 13 ભારતના રાજપૂત રાજ્યો, આટલાનો આમાં સમાવેશ થયેલ આપણને જોવા મળે છે. તો એમાં આપણે સૌ પ્રથમ આગળ વધીએ. તો પ્રાચીન ભારતના અંતિમ મહાન સમ્રાટ હર્ષવર્ધનના અવસાન બાદ ઈસવીસન 7મી સદીનો મધ્ય ભાગ બાદ ભારતમાં પ્રાચીન યુગનો અંત આવ્યો અને ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થયું. આપણે આગળ જોઈ ગયા હિસ્ટ્રીમાં, જો તમે મારા પેરેલલ ચાલતા હોય તો, કે ઘણા બધા રાજા આવ્યા, એમાં એક અશોક મહાન સમ્રાટ હતા અશોક. ત્યારબાદ આપણે ગુપ્ત સામ્રાજ્યમાં જોયા કે જે ચંદ્રગુપ્ત દ્વિતીય હતા તે એક મહાન સમ્રાટ હતા, અને ત્યારબાદ છેલ્લે આવે છે હર્ષવર્ધન. આ રાજાઓ એવા હતા કે તેમણે સંપૂર્ણ લગભગ દક્ષિણ જે સામ્રાજ્ય હતું દક્ષિણ ભારત, એના સિવાય બધે જ આપણે શાસન કરેલ આપણને જોવા મળે છે. તો એક ભારત કહેવાય ને કે આખું જોડાયેલું આમના સમયમાં હતું. ત્યારબાદ જ્યારે છે અંતમાં હર્ષવર્ધનના મૃત્યુ થયા, તો એવું એમાં જોવા મળ્યું કે હર્ષવર્ધનનું મૃત્યુ થયું ત્યાર પછીના રાજાઓ નાના નાના રાજ્ય પૂરતા સીમિત થઈ ગયા. તો તેમાં જે રાજપૂત રાજ્યો હતા તેને આપણે રાજપૂત યુગ તરીકે અહીંયા આજે અભ્યાસ કરવાના છીએ. તો એમાં આપણે જોઈએ તો પ્રાચીન ભારતના અંતિમ મહાન સમ્રાટ હર્ષવર્ધનના અવસાન બાદ ભારતમાં પ્રાચીન યુગનો અંત આવ્યો અને ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થયું. તે જ પ્રમાણે પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. પુલકેશી એક મહાન એવા રાજા હતા દક્ષિણ ભારતમાં, કહેવાય ને કે એમણે સર્વોપરી સત્તા જમાવી હતી. તેમનો જ્યારે અવસાન થઈ ગયો, જેવી રીતે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો વેરવિખેર થઈ ગયા હતા, એવી રીતે દક્ષિણ ભારતના પણ બધા રાજ્યો હતા તે પુલકેશી જે દ્વિતીય છે એમના મૃત્યુ બાદ વેરવિખેર આપણને થયેલા જોવા મળે છે. તો એમનો અહીંયા આપણને ઉલ્લેખ થયેલ જોવા મળશે. પુલકેશી દ્વિતીય વિશે આપણે અભ્યાસ કરીશું. તો આવી રીતે ઉત્તર ભારત હર્ષવર્ધન અને દક્ષિણ ભારત પુલકેશી દ્વિતીય. આ રાજ્યો પોતાનો વિકાસ કરવા માટે આજુબાજુના રાજ્યો પર આક્રમણો કર્યા અને પોતાના રાજ્યોની સ્થિતિ મજબૂત બનાવી ભારતીય ઇતિહાસના આ સમયગાળાને આપણે 700 થી 1200 સુધી લઈએ છીએ, જેને આપણે શું કહીએ છીએ, રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે, જેને પૂર્વ મધ્યકાળ પણ કહેવામાં આવતું હોય છે. તો અહીંયા જોયા બાદ આપણે આગળ વધીએ. તો એમાં છે કે આ સમયગાળા દરમિયાન જે સમુદાયનું મહત્ત્વ વધ્યું તેમાં રાજપૂત એટલે રાજાનો પુત્ર, રાજપૂતનો અર્થ શું થાય, રાજાનો પુત્ર મુખ્ય છે. રાજપૂત નામ મુખ્યત્વે યોદ્ધાઓ એ સમૂહ માટે પ્રયોજાતું હતું જે ક્ષત્રિય વર્ણના હોવાનો દાવો કરતા હતા. ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય અને બ્રાહ્મણ આવા 4 આપણે એ જે વર્ણ હતા તે જોઈ ગયા મહાજનપદમાં અને એ બધા વૈદિક યુગમાં, તે તમને ખ્યાલ હશે. હવે આપણે જોઈએ, સૌ પ્રથમ આપણે જોવાના છે કે ઉત્તર ભારતના રાજવંશો, થોડુંક અહીંયા રહી ગયું છે તે જોઈ લઈએ. તો એમાં છે ઓકે, રાજપૂત શબ્દ અંતર્ગત ફક્ત રાજા અને સામંત વર્ગ જ નહીં પરંતુ સેનાપતિ અને સૈનિકનો પણ સમાવેશ થાય છે. 7મી સદીમાં ઉપમહાદ્વીપના વિભિન્ન ભાગોમાં મોટા ભૂસ્વામી, યોદ્ધા તથા સરદાર અસ્તિત્વમાં આવ્યા હતા. વિવિધ રાજાઓ તેમને પોતાના સામંતના રૂપમાં માન્યતા આપતા હતા અને આ સામંતોને
રાજા પ્રત્યે વફાદારી અને સૈન્યની સહાયતા પ્રદાન કરવાની જવાબદારી સોંપવામાં આવતી હતી. સામંતો એટલે શું કહેવાય કે ધારો કે આ એક રાજા છે અને ત્યારબાદ આ રાજાએ જીતી લીધું, તો અહીં રાજા શાસન પોતે તો અહીંયા કરશે, પરંતુ અહીંયા એ પોતાને જે સૈનિક અથવા કહેવાય કે એને સૈનિક ના કહેવાય, સેના એક મોકલશે વ્યક્તિ જેને સામંત કહેવામાં આવશે, જે ત્યાંનું આપણે શાસન કરશે. જેવી રીતે પુષ્પગુપ્ત વૈશ્ય હતા તે જ રીતે સામંતો રહેતા હોય છે. વિશેષમાં જોઈએ તો રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. આ ભાટો કોને કહેવાય કે આપણી જે વંશાવલી હોય તેને સાચવી રાખે તેને આપણે ભાટો કહેતા હોઈએ છીએ. તો તેમનું એક ઇતિહાસ ગ્રંથ હોય છે, જેવી રીતે આપણે વેદો છે એવી રીતે ભાટોનો પણ એક ગ્રંથ હોય છે, આમ એક ચોપડું બનાવેલું હોય છે. તો એના પરથી માહિતી મળે છે કે 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે રાજપૂતોને. હવે એ જ ક્રમમાં આપણે આગળ વધીએ તો જોઈએ કે મધ્યકાલીન યુગના પ્રમુખ રાજવંશો અને તેના સ્થાપકો. મધ્યકાલીન ભારતના વંશ જોવાના છે અને આ મેં ક્રમ એ પ્રમાણે લખ્યા જે મુજબ આપણે પુસ્તકમાં આપેલ છે તે મુજબ. તો જો કારકોટક વંશના સ્થાપક કોણ હતા? દુર્લભ વર્મન. આ પૂછાઈ શકે છે વંશ અને તેના સ્થાપક. ઉત્પલ વંશના સ્થાપક હતા અવંતી વર્મન. લોહાર વંશમાં જોઈએ તો એના સ્થાપક હતા સંગ્રામસિંહ. ગઢવાલ વંશમાં જોઈએ તો એના સ્થાપક કોણ હતા? ચંદ્રદેવ. તો આવી રીતે કારકોટક વંશ દુર્લભ વર્મન, ઉત્પલ વંશ અવંતી વર્મન, લોહાર વંશ સંગ્રામસિંહ અને ગઢવાલ વંશના જે સ્થાપક હતા તે ચંદ્રદેવ હતા. ત્યારબાદ એ જ રીતે આપણે જોઈએ કે પૂર્વ ભારતના રાજવંશો, તો એમાં છે વર્મન વંશના કોણ હતા? ભાગદત્ત અથવા પુષ્પવર્મા પણ કહેવાય છે. પાલ વંશના ગોપાલ, પાલ ને ગોપાલ એવી રીતે યાદ રાખીને સ પરથી સ એ સેન વંશ ને સ પરથી સામંત સેન, તો સામંત સેન કયા વંશના સ્થાપક હતા? સેન વંશના. ગંગ વંશની વાત કરવામાં આવે તો વજ્રહસ્ત અનંત વર્મન હતા. ત્યારબાદ આપણે જોઈએ મધ્ય પશ્ચિમ ભારતના રાજવંશો, તો એ આટલા છે. તો એમાં જોઈએ ચૌહાણ વંશના વાસુદેવ, યાદ રાખજો મહાન શાસક એવા પૃથ્વીરાજ ચૌહાણ હતા પણ વાસુદેવ એના સ્થાપક હતા. ગોહિલ વંશના બપ્પા રાવળ. ગુર્જર પ્રતિહાર વંશના નાગભટ્ટ પ્રથમ. પરમાર વંશના ઉપેન્દ્રરાજ. ચંદેલ વંશના નુન્નક હતા. ચેદી વંશના કોક્કલ પ્રથમ. ચાવડા વંશના વનરાજ ચાવડા આપણો ગુજરાત. સોલંકી વંશના મૂળરાજ સોલંકી અને વાઘેલા વંશના વિશળદેવ હતા, જેનો પણ આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ. હવે જોઈએ આપણે ઉત્તર ભારતના રાજવંશો, જે આપણે અહીંયા જોઈ ગયા ને આ ક્રમમાં, તેમને હવે વિગતવાર આપણે અભ્યાસ કરીશું. તો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ, જેજાગ ભુક્તિના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય અથવા તમે કહી શકો સોલંકી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય, સાકંબરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા હતા. તો આવી રીતે કંઈક આપણને રાજ્યો સ્થાપિત થયેલા જોવા મળે છે. હવે સૌપ્રથમ જોઈએ ગઢવાલ વંશ. મેં નામ લખી દીધેલું છે એના સ્થાપકના, એના સ્થાપક કોણ હતા? ચંદ્રદેવ. તો હર્ષવર્ધનના અવસાન પછી યશોવર્મા નામના શાસકે ઈસવીસન 700-740 કનોજ પર સત્તા પ્રાપ્ત કરી હતી. કોના અવસાન બાદ? હર્ષવર્ધન જ્યારે મૃત્યુ પામ્યા ત્યારબાદ યશોવર્મન નામના એક શાસક હતા, તેમણે ઈસવીસન 700-740 જે સમયગાળો હતો એ દરમિયાન કનોજ પર સત્તા પ્રાપ્ત કરી. કાશ્મીરના શાસક લલિતાદિત્ય મુક્તાપીડે ઈસવીસન 740માં કનોજ પર ચઢાઈ કરી યશોવર્માને પરાજિત કર્યો હતો. જે યશોવર્માએ શાસન કરતો હતો તેના પર આ કાશ્મીરના શાસક હતા લલિતાદિત્ય મુક્તાપીડ, તેમણે આક્રમણ કર્યું અને યશોવર્માને પરાજિત કર્યું. હવે તમને પહેલાં એક વાત કહી દઉં, આમાં તમને બહુ ખ્યાલ જ નહીં આવે, મેઇન વસ્તુ એ છે, કારણ કે આ અસ્ત વ્યસ્ત રીતે અહીંયા ઇતિહાસ તમને જોવા મળશે. એટલે આપણે મેઇન છે ને આમાં ફેક્ટ જ તમારે યાદ રાખવાના રહેતા હોય છે.
ત્યારબાદ આ વંશના ઇતિહાસની જાણકારી મળતી નથી એટલે આ વંશનો ઇતિહાસ આટલો જ છે. ત્યાર પછી 11મી સદીમાં ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ ચંદ્રદેવે ગોપાલને હરાવી પાલ વંશના શાસક હતા એ જ હોઈ શકે છે, કનોજ પર વિજય મેળવ્યો અને ગઢવાલ વંશની સ્થાપના કરી. તો કોણે ગઢવાલ વંશની સ્થાપના કરી? ચંદ્રદેવે કરી. કોને હરાવીને? ગોપાલને. હવે આપણે જોઈએ ગોપાલ એ ચંદ્રદેવ વિશે ને મદન ચંદ્ર એ વંશના છે તો તેમના વિશે જોઈશું. તો ચંદ્રદેવ તેમણે કનોજ અને કાશીને પણ રાજધાની બનાવી હતી. તો તેમણે રાજધાની કોને બનાવી? કનોજ અને કાશીને તેમણે રાજધાની બનાવી હતી. રાજધાની વારાણસી કાશી હોવાથી તેમને કાશી નરેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન બની શકે કાશી નરેશ તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો ચંદ્રદેવને. ચંદ્રદેવ ગઢવાલ જાતિના હતા. આ જાતિના મૂળ વિશે માહિતી મળતી નથી, પરંતુ એમ લાગે છે કે આ વંશના શાસકો દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ અને રાઠોડની એક શાખાના હોઈ શકે છે. ચોક્કસ માહિતી ના કહી શકાય, પરંતુ આમ હોઈ શકે છે. ત્યારબાદ આગળ છે મદનચંદ્ર. મદનચંદ્ર મદનપાલ વિદ્વાન હતા. તેમણે મદન વિનોદ નામના ગ્રંથની રચના કરી. આ યાદ રાખજો, આમ તો યાદ જ રહી જાય. મદન વિનોદ ગ્રંથની રચના કોણે કરી? મદનચંદ્ર. કાશીમાં પણ તમને પ્રશ્ન પૂછી શકે કયા વંશના હતા? તો આ તે ગઢવાલ વંશના હતા. ત્યારબાદ કાશીમાં આદિકેશવનું મંદિર બનાવ્યું. ત્યારબાદ સત્તા સ્થાન આવેલા ગોવિંદચંદ્ર એ મદનચંદ્રના પુત્ર હતા. તો ચંદ્રદેવ, ત્યારબાદ મદનચંદ્રના, હવે ગોવિંદચંદ્ર. તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. ગોવિંદચંદ્ર આ વંશના સૌથી પ્રતાપી શાસક ગોવિંદચંદ્ર થઈ ગયા. તો ગોવિંદચંદ્ર એ ગઢવાલ વંશના સૌથી મહાન શાસક હતા. ચંદ્રદેવ, ત્યારબાદ મદનચંદ્ર, ત્યારબાદ ગોવિંદચંદ્ર. તેઓ મદનચંદ્રના પુત્ર હતા. તેમના સમયમાં મહંમદ ગજનીનું આક્રમણ થયું હતું. તો મહંમદ ગજની ઘણીવાર ભારત પર આક્રમણ કરે છે ને અંતે આપણે જોઈએ તો અહીંયા આપણને આક્રમણ થયેલ જોવા મળે છે. તેમજ તેમણે અનેક બૌદ્ધ વિહારોનું જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. જયચંદ જોઈએ હવે. ત્યારબાદ તો તેમણે ચંદેલો અને ચૌહાણ રાજ્યોની સાથે સંઘર્ષ કર્યો હતો. સાંભરના રાજા પૃથ્વીરાજ ચૌહાણ સાથે તેમની દુશ્મનાવટ હતી. હવે કેવી રીતે આમણે પેલા બાજુ સહાય કરીને પૃથ્વીરાજ ચૌહાણની હત્યા કરાવી એ આપણી સ્ટોરી પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે અભ્યાસ કરીશું આજે યુગમાં એટલે કે રાજપૂત યુગમાં ત્યારે હું તમને કહી સંભળાવીશ. ઈસવીસન 1193માં ચંદાવર એટલે ઉત્તર પ્રદેશના યુદ્ધમાં મોહમ્મદ ઘોરીએ જયચંદને કહેવાય કે પરાજિત કરીને તેમની હત્યા કરી. તેવા વંશના અંતિમ રાજા હતા. અંતિમ રાજા જયચંદ, એના ઉપર ગોવિંદચંદ્ર, એના ઉપર આપણે અત્યારે જોઈ ગયા કે મદનચંદ્ર ને એના પહેલાં ચંદ્રદેવ. તો આવા કંઈક ચાર રાજાઓ આમાં થઈ ગયા. અંતિમ રાજા કોણ હતા? જે હતા જયચંદ, જેમની કોણે હત્યા કરી? 1193માં આ ચંદાવરનું યુદ્ધ પૂછે છે કોની કોની વચ્ચે થયું? મોહમ્મદ ઘોરી અને જયચંદ વચ્ચે થયું હતું ઉત્તર પ્રદેશમાં, જેમાં એમની મૃત્યુ આપણને થયેલ જોવા મળે છે એટલે કે પરાજિત થઈ ગયા હતા. રાઠોડ રાજવીઓએ કન્નોજ છોડી રાજપૂતાના તરફ પોતાની સત્તા સ્થાપિત કરી. જયચંદના દરબારી શ્રી હર્ષે, આ યાદ રાખજો, શ્રી હર્ષ કોના દરબારી હતા? તો જયચંદના. શ્રી હર્ષે નૈષધ ચરિત અને ખંડન ખાદ્ય નામના ગ્રંથની રચના કરેલા આપણને જોવા મળે છે. આગળ છે કારકોટક વંશ. હવે ગઢવાલ વંશ જોઈ ગયા, હવે છે કારકોટક વંશ. દુર્લભવર્ધન જેના સ્થાપક છે. દુર્લભવર્ધન 7મી સદીમાં દુર્લભવર્ધને કાશ્મીરમાં કારકોટક વંશની સ્થાપના કરી. તો કારકોટક વંશ એ ક્યાંનો છે એવો પ્રશ્ન પૂછી શકે. તો ક્યાંનો છે? કાશ્મીરનો. દુર્લભવર્ધનના સમયમાં હ્યુએન સાંગ કાશ્મીરની યાત્રા કરી હતી. કયા યાત્રાળુ આવ્યા હતા હર્ષવર્ધનના સમયથી? હર્ષવર્ધનના સમયમાં એ, હા એટલે હોઈ શકે તે સમયના જ આ રાજાએ હોઈ શકે છે, એવું કંઈ છે નહીં અહીંયા એ તો લખેલ છે ને એટલે. હા તો આમના સમયમાં હ્યુએન સાંગ આવ્યા હતા. કાશ્મીરના હિન્દુ રાજ્ય ઇતિહાસ કવિ કલ્હણ દ્વારા 12મી સદીમાં સંસ્કૃત ભાષામાં લખાયેલ હિન્દનો પ્રથમ આધારભૂત ઐતિહાસિક ગ્રંથ રાજતરંગિણીમાંથી પ્રાપ્ત થાય છે.
તો આ મહત્વનો પ્રશ્ન છે, કોણે લખ્યું કલ્હણ, કયું રાજતરંગિણી, કયું પ્રથમ ગ્રંથ આપણે કહેવાય કે ઇતિહાસ ગ્રંથ, શાના વિશે, કાશ્મીર વિશે માહિતી મળી છે? તો આ પ્રશ્ન 100% પૂછાઈ શકે એવું છે, એટલે યાદ રાખજો. ફરીથી કહીએ આપણે કે કવિ કલ્હણ દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયેલ હિન્દનો પ્રથમ આધારભૂત ઐતિહાસિક ગ્રંથ કયો છે? રાજતરંગિણી, જે દુર્લભવર્ધનના સમયનું હોઈ શકે છે. ત્યારબાદ છે દુર્લભક. દુર્લભવર્ધન પછી તેમના પુત્ર દુર્લભક ગાદી આવ્યા. દુર્લભકે પ્રતાપદિત્યની ઉપાધિ ધારણ કરી પ્રતાપપુર નગરની સ્થાપના કરી. તો યાદ રાખજો, પ્રતાપપુર નગરની સ્થાપના કોણે કરી? દુર્લભક દ્વારા, જે કારકોટક વંશના હતા. આગળ જોઈએ, દુર્લભક પછી અનુક્રમે તેમના ત્રણ પુત્રો ચંદ્રાપીઠ, વજ્રાદિત્ય પણ જેમને કહેવાય, તારપીઠ, ઉદયાદિત્ય તથા મુક્તાપીઠ જેમને લલિતાદિત્ય કહેવાય, એ ગાદી આવ્યા હતા. હવે આગળ વધી, મુક્તાપીઠ અથવા લલિતાદિત્ય. લલિતાદિત્ય મુક્તાપીઠે કનોજના શાસક યશોવર્મન સાથે સંધિ કરી તેમણે કાશ્મીરમાં પ્રસિદ્ધ માર્તંડ સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. તો યશોવર્મન સાથે આ મુક્તાપીઠે સંધિ કરીને કયું મંદિર બનાવ્યું? કે જે કાશ્મીર છે ત્યાં પ્રસિદ્ધ માર્તંડ સૂર્ય મંદિરનું તેમણે નિર્માણ કરાવ્યું, જેનો સમાવેશ પ્રથમ ત્રણ સૂર્ય મંદિરમાં થાય છે. તેમણે તિબેટના રાજાઓને પરાજિત કર્યા અને ચીનમાં પોતાના રાજદૂત મોકલ્યા હતા. કાશ્મીરમાં પરિહાસપુર નામનું નગર વસાવવાનું શ્રેય લલિતાદિત્યને ફાળે જાય છે. આગળ છે જયાપીઠ અથવા વિનયાદિત્ય. તો જયાપીઠ અથવા વિનયાદિત્ય આ વંશના અંતિમ શક્તિશાળી શાસક હતા. જે જયચંદ હતા તે ગઢવાલ વંશના, અને આ વંશના અંતિમ શાસક કોણ હતા? વિનયાદિત્ય. તો એમના વિશે જોઈએ, જેણે 8મી સદીમાં કન્નૌજના શાસક વજ્રી યુદ્ધને પરાજય આપ્યો હતો. હવે આગળ જોઈએ ઉત્પલ વંશ. સ્થાપક કોણ? અવંતી વર્મન. સમયગાળો 855 થી 883. અવંતી વર્મન. ઈસવીસન 1855માં રાજા અવંતી વર્મને કાશ્મીરમાં ઉત્પલ વંશની સ્થાપના કરી. તેમણે અવંતીપુર નગરની સ્થાપના કહેવાય કે કરી હતી. તો અવંતીપુર નામ જ યાદ રહી જાય તમારે, કે અવંતી વર્મન દ્વારા નગરની સ્થાપના કરવામાં આવી હતી. ક્યાંનો વંશ હતો? તો કાશ્મીરનો હતો. કયો વંશ? ઉત્પલ વંશ. રાજા અવંતી વર્મન, અવંતીપુર નગર. તેમના દરબારમાં રત્નાકર અને આનંદવર્ધન જેવા પ્રખ્યાત વિદ્વાનો હતા. ત્યારબાદ આ વંશમાં શંકર વર્મન તથા ગોપાલ વર્મન નામના રાજાઓ આપણને થઈ ગયેલ જોવા મળે છે. આગળ જોઈએ ક્ષેમગુપ્ત. ક્ષેમગુપ્ત આ વંશના અંતિમ શાસક હતા, પરંતુ તેમના શાસન તરફ ધ્યાન ન હોવાથી તેમની મહારાણી દ્વિદા લોહાર રાજા સિંહરાજની પુત્રી હતી. ઈસવીસન 980માં જે ઉત્પલ વંશ હતું તેનું શાસન સંભાળ્યું. ત્યારબાદ આગળ જોઈએ લોહાર વંશ. રાજા કોણ છે? સંગ્રામસિંહ, સ્થાપક સંગ્રામરાજ. ઈસવીસન 1003માં રાણી દ્વિદાના મૃત્યુ બાદ સંગ્રામરાજ કાશ્મીરમાં લોહાર વંશની સ્થાપના કરે છે. હર્ષ વંશના પ્રસિદ્ધ રાજા હતા, જેને કાશ્મીરના નિરોધ કહેવામાં આવે છે. આ યાદ રાખજો, કાશ્મીરના નીરો તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો હર્ષ નામના રાજા તરીકે હર્ષ નામના રાજાને કાશ્મીરના નીરો તરીકે ઓળખવામાં આવે છે. કલ્હણના પિતા ચંપક કાશ્મીર શાસક હર્ષ એટલે લોહાર વંશના મંત્રી હતા. હર્ષને કલ્હણને સંરક્ષણ પ્રદાન, એટલે કલ્હણ જે કવિ હતા જેમણે આ બાજુ આપણે જોયા કે તેમને સંરક્ષણ પ્રદાન કર્યું હતું. ત્યારબાદ છે બીજા જયસિંહ. પેલા જયચંદ હતું, ન્યાય છે જયસિંહ, લગભગ જયચંદ જ હતું. ઓકે, જયચંદ, ન્યાય જયસિંહ. જયસિંહ લોહાર વંશના પરાક્રમી શાસક હતા. તેમના દરબારમાં કવિ કલ્હણ રહેતા હતા. તો માફ કરજો, અહીંયા નહીં આવતા કવિ કલ્હણ, અહીંયા આવશે. કવિ કલ્હણે રાજતરંગિણી ગ્રંથની રચના જયસિંહના શાસનકાળમાં પૂરી કરી હતી. તો યાદ રાખજો, કોના શાસનકાળમાં આમણે પૂરી કરી હતી? તો જયસિંહમાં. કઈ? રાજતરંગિણી ગ્રંથની તેમની જે રચના હતી તે પૂર્ણ કરી હતી. આ ગ્રંથમાં પ્રથમ ત્રણ ભાગોમાં કાશ્મીરનો પ્રાચીન ઇતિહાસ છે.
રાજતરંગિણીના સાતમા અને આઠમા ભાગમાં લોહાર વંશના ઇતિહાસનું વર્ણન આપણને જોવા મળે છે. તો કયા વંશની માહિતી આપણને આમાંથી મળે છે? તો લોહાર વંશની. લોહાર વંશના અંતિમ રાજા કોણ હતા? જામસિંહ હતા. ત્યારબાદ સાહમીર નામના મુસ્લિમ યોદ્ધાએ પોતાના શાસનની શરૂઆત કરી. સાહમીરના વંશજોએ કાશ્મીરમાં શાસન કર્યું. અકબરે કાશ્મીર જીતી લઈ મુગલ સામ્રાજ્યને ભાગ બનાવ્યો. ત્યારબાદ આપણે પેલી બાજુ કહેવાય કે મુગલ શાસન શરૂ થઈ જાય. હવે આપણે આગળ જોવાના છે મધ્ય પશ્ચિમ ભારતના રાજ્યો. મેવાડ રાજસ્થાનનો ગોહિલ વંશ, જેના સ્થાપક કોણ હતા? બપ્પા રાવ. તેમના વિશે જોઈએ કે મેવાડના ગોહિલ પુત્રો કે ગુહિલોદ, જે સિસોદિયા રાજપૂત નામે ઓળખાતા, તેની સ્થાપના બપ્પા રાવળ અથવા બાપ્પા પણ કહેવાય દ્વારા કરવામાં આવી હતી. બપ્પાએ નામ નહીં પરંતુ ગુહિલાત રાજાઓમાંનો એકની ઉપાધિ હતી. કેટલાક ઇતિહાસકારો દ્વારા કાલભોજ નામના શાસકને આ વંશના સ્થાપક માનવામાં આવે છે. તો બપ્પા રાવળ પણ છે અને ઘણા ઇતિહાસકારો એને, અથવા બીજો એક છે કાલ, શું નામ છે હવે આપણે જોઈએ, કાલભોજ નામના શાસકને આ વંશનું સ્થાપક માને છે. બપ્પા અગાઉ ગોહિલોને મેવાડમાં ઓછામાં ઓછા 2 સદી સુધી શાસન કર્યું હતું. તેમના જૂના પાટનગરો નાગહુદ નાગદા હતું, તેમજ આઘાટ અહર ઈસવીસન 10મી સદી હતી. આરબોએ પશ્ચિમ ભારત પર આક્રમણ ઈસવીસન 725માં કર્યું, ત્યારે તેમનો સામનો કરનાર ભારતીય રાજવીઓમાં બપ્પા મુખ્ય હતા. તો બપ્પા જે હતા, જે આરબોએ આક્રમણ કર્યું ભારત પર, તેમાં એમનો સામનો કરનાર એક મુખ્ય રાજા તરીકે તેમણે પણ ભાગ ભજવેલ હતો. આગળ જોઈએ તો એમાં છે સમી એ બલ્પ. તો જોઈએ આરબોએ કબજે કરેલા શહેરો અને દુર્ગો પાછા જીતી લેવા તેણે જે સુરવીરતા બતાવી, તેથી લોકોએ તેને ગોહિલ વંશના સ્થાપક માન્યા હશે તેવું કેટલાક ઇતિહાસકારો માનતા હશે. એટલે આનો કંઈ પુરાવો સ્પષ્ટપણે આપણને જોવા મળતો નથી, પરંતુ આરબોનું તેમણે સુરવીરતાપૂર્વક સામનો કર્યો એટલે ઘણા કહેવાય કે લોકો એમને ગોહિલ વંશના સ્થાપક માન્યા છે એવું ઇતિહાસકારો માને છે. એના પુરાવા જોવા મળતા નથી. ગોહિલ રાજા ભૃતુપટ્ટ બીજાએ પ્રતિહારો સામે યુદ્ધ કર્યું. ઈસવીસન 10મી સદી તેણે મહારાજા એ રાજનું બિરુદ ધારણ કર્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ ભૃતુપટ્ટ બીજા બાદ તેના પુત્ર અલ્લટ ગાદી પર આવ્યા. અલ્લટ હરિપદેવા નામની હુણ રાજકુંવરી સાથે લગ્ન કર્યા હતા. અલ્લટ પછી તેના પુત્ર નરવાહન ગાદી પર આવ્યા હતા. તો ઠીક છે, હવે નરવાહન પછી શાલિવાહન અને ત્યારબાદ શક્તિકુમાર ગાદી આવ્યા હતા. તેણે ઈસવીસન 10મી સદીના અંત સુધીમાં શાસન કર્યું. તેમના શાસન દરમિયાન પરમાર રાજા મુંજી આઘાટ પાટનગરનો નાશ કર્યો હતો. ત્યારબાદ શક્તિકુમાર થોડો સમય ચાલુક્ય કુમારપાળને શરણે રહ્યા હતા. તો આ યાદ રાખજો, ગુજરાતના ઇતિહાસમાં થોડુંક પૂછાઈ શકે કે કયા રાજા આપણે કુમારપાળના શરણે રહ્યા હતા. તો શક્તિકુમાર જે છે તે આ કુમારપાળના શરણે રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ગોહિલ સરદાર સામંતસિંહે પોતાનું રાજ્ય ફરીથી મેળવ્યું. તે પછી થોડા સમયમાં નડુલ એટલે નડોર કીર્તિપાલે જીતી લીધું. સામંતસિંહ કીર્તિપાલને મેવાડના રાજ્યમાંથી દૂર કર્યા. પછી થયેલા જેતસિંહના રાજ્ય દરમિયાન મેવાડના ગોહિલોએ ફરીથી રાજકીય ઊંચું સ્થાન પ્રાપ્ત કરેલ જોવા મળે છે. વારંવાર થતા ઇસ્લામિક આક્રમણોને કારણે રાજ્યની શક્તિ ક્ષીણ થતાં અલાઉદ્દીન ખિલજીએ મેવાડને જીતી લીધું. છતાં પણ તેનો થોડોક ભાગ સિસોદિયા કુળના ગોહિલોના હાથમાં હતો. 14મી સદીમાં રાણા હમીરે ફરી વખત લગભગ સમગ્ર મેવાડ એટલે ચિત્તો સહિત પાછું મેળવ્યું. તેના પછી રાણા મોકલસિંહ અને ત્યારબાદ તેના પુત્ર રાણા કુંભા ગાદી આવેલ જોવા મળે છે. રાણા કુંભા સાહિત્ય અને કલાના ઉપાસક હતા. આ રાજા યાદ રાખજો, રાણા કુંભા કયા વંશના હતા? તો જોઈ લે, મેવાડ વંશના હતા. રાણા કુંભા મેવાડમાં 84 કિલ્લાઓમાંથી 32 કિલ્લાઓ તેણે બંધાવ્યા હતા. એટલે એક મેઇન ને સારા એવા શાસક કહી શકાય. 84 કિલ્લાઓ હતા, એ પૈકી 32
એટલે કે લગભગ તમે જોઈ શકો છો અહીંયા આપણે 33% એટલે 40% જેટલા એમણે બંધાવ્યા હતા. તેમણે કુંભલગઢના કિલ્લા અને ચિત્તોડનો વિજયસ્તંભ એટલે કીર્તિસ્તંભ બંધાવ્યો હતો. રાણા કુંભાએ વિજયસ્તંભ લેખના રચયિતા અત્રી તથા મહેશને આશ્રય આપ્યો હતો. તેઓએ જયદેવ દ્વારા નિર્મિત ગીત ગોવિંદ પર રસિક પ્રિયા નામની ટિપ્પણી ટીકા લખી હતી. તો અહીંયાથી પ્રશ્ન બની શકે કે જયદેવ કઈ રચના કરી? ગીત ગોવિંદ. ને રસિક પ્રિયા નામની ટિપ્પણી કોની છે? રાણા કુંભાની. ત્યારબાદ આગળ જોઈએ કે રાણા કુંભા એક મહાન સંગીતકાર તથા વીણા વાદક હતા. તો આવું પૂછી શકે કે સંગીતકાર, કારણ કે મહાન રાજા છે, સંગીતકાર અને વીણા વાદક હતા. તેમણે સંગીતરાજ, સંગીત મીમાંસા, સુંદ પ્રબંધ વગેરે જેવા ગ્રંથોની રચના કરી હતી. તેમના પૌત્ર રાણા સંગ્રામસિંહ રાણા સાંગા હતા. તેઓ પરાક્રમોને કારણે તે સમયના રાજસ્થાનના રાજપૂતોના નેતા હતા. રાણા સાંગા એક મહાન એવા નેતા હતા. તેમને આપણે આગળ જોઈશું. તેમણે યુદ્ધમાં મારવાના મોહમ્મદ ખિલજી બીજા તથા ગુજરાતના મુઝફ્ફરશાહ બીજાને હરાવ્યા હતા. રાણા સાંગાએ ઈસવીસન 1517-18માં ઘાટોલીના યુદ્ધમાં ઇબ્રાહિમ લોધીને પરાજિત કર્યું હતું. તો યાદ રાખજો, મહાન એવા રાજા છે રાણા સાંગા. 1517-18માં તેમનું કયું યુદ્ધ થયું? ઘાટોલીનું યુદ્ધ થયું. એમાં કોને પરાજય એમણે આપ્યો હતો? તો ઇબ્રાહિમ લોધીને તેમણે પરાસ્ત કરેલ જોવા મળે છે. તેમણે માળવા, ગુજરાત અને દિલ્હીના સુલતાનો સાથે યુદ્ધો કર્યા તથા તમામ લડાઈમાં વિજયી થયા હતા. મુઘલકાળમાં રાણા સાંગાએ જ રાજપૂત રાજાઓનો સંઘ બનાવી બાબરને પડકાર આપ્યો હતો. જ્યારે બાબર અહીંયા આવે છે 1526માં, ત્યારે રાણા સાંગા વિશે આપણે ફરીથી એમાં ચર્ચા કરીશું કે કેવી રીતે તેમણે બાબરને પડકાર આપ્યો હતો, કેવી રીતે યુદ્ધો તે સમય દરમિયાન થયા હતા. ઈસવીસન 1527માં ખાનવાના એટલે કાન્હા પણ કહેવાય ની લડાઈમાં બાબર સામે રાણા સાંગાની હાર થઈ. રાણા સાંગાના પુત્ર ઉદયસિંહ દ્વિતીયએ ઉદયપુર શહેરની સ્થાપના કરી. તો કયા મેવાડના રાજા ઉદયસિંહે દ્વિતીય છે, તેમણે કયા શહેરની સ્થાપના કરી? ઉદયપુર શહેરની સ્થાપના કરી. ત્યારબાદ ઉદયસિંહના પુત્ર રાણા પ્રતાપ ગાદીએ આવ્યા. તો આપણે હવે રાણા પ્રતાપ વિશે થોડુંક જોઈ લઈએ. મહારાણા પ્રતાપ, જન્મ 9 મે 1540, સ્થળ કુંભલગઢ, હાલનો રાજસમંદ જિલ્લો પાલી રાજસ્થાન કહેવાય. પિતા ઉદયસિંહ દ્વિતીય અને માતા જયવંતાબાઈ. વિશેષમાં 18 જૂન 1576માં હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપે અકબરની મુઘલ સેનાનો સામનો કર્યો હતો. મહારાણા પ્રતાપનો પ્રિય ઘોડો ચેતક હતો, જેણે પોતાની વીરતાનો પરિચય હલ્દીઘાટીના યુદ્ધમાં આપ્યો હતો. તેઓ સિસોદિયા વંશના રાજા હતા. મેવાડના પ્રારંભિક શાસક કે મોકલે માના ફન્ના તેમજ વિશાળ નામના શિલ્પકારો તથા કવિરાજ વાણી વિલાસ યોગેશ્વર અને વિષ્ણુભટ્ટ નામના વિદ્વાનોએ આશ્રય આપ્યો હતો. મેવાડની રાજધાની જોધપુર ઈસવીસન 1454માં સ્થાપિત હતી. ત્યારબાદ છે મારવાડનો રાઠોડ વંશ. મારવાડમાં પ્રાચીન રાષ્ટ્રકૂટોમાંથી ઉતરી આવેલ રાઠોડ રાજપૂતોનું શાસન હતું. મારવાડના આધુનિક ઇતિહાસની શરૂઆત રાઠોડ રાજા ચંદ્રથી થાય છે. રાજા ચંદ્રના પુત્ર જોધાએ જોધપુર વસાવી ત્યાં કિલ્લો બંધાવ્યો. ત્યારબાદ તેમના પુત્ર ભીકાજીએ બિકાનેર વસાવ્યું. તો જોધપુર કોણે વસાવ્યું? જોધાએ, રાજા ચંદ્રના જે પુત્ર હતા, ને ભીકાજીએ બિકાનેર વસાવ્યું. 16મી સદીમાં રાઠોડ રાજા માલદેવ મુઘલ બાદશાહ હુમાયુ તથા શેરશાહ સૂરીના સમકાલીન હતા. તેમનો શેરશાહ સાથે સંઘર્ષ થયો હતો. ત્યારબાદ આગળ છે શાકંભરીના ચૌહાણ વંશ, સ્થાપક વાસુદેવ. એક માન્યતા અનુસાર ચૌહાણ આબુ પર્વત પર ઋષિઓએ કરેલા યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલા આપણને એવી વાર્તાઓ કંઈ સાંભળવા મળેલ છે. એવું માનવામાં આવે છે કે ચૌહાણો હતા તે આબુ પર ઋષિઓએ કરેલ યજ્ઞ હતું, તેમાંથી એટલે આ યુગની ઉત્પત્તિ થઈ, આ વંશની ઉત્પત્તિ થઈ. ઈસુની 10મી સદીમાં ગુર્જર પ્રતિહાર સત્તા નબળી પડતા તેઓએ પોતાના રાજ્યને સ્વતંત્ર જાહેર કર્યું.
તેમના શાસનની કેટલીક શાખાઓમાં પ્રતાપગઢ, નડુલ અને સાંભર મુખ્ય હતા. સાંભર શાખાનું પાટનગર શાકંભરી હતું. આ શાકંભરીના ચૌહાણોએ 11મી સદીમાં ગજનવીના આક્રમણો સામે સફળતાપૂર્વક સામનો કર્યો હતો. ચૌહાણ અથવા ચૌહાણ વંશના સ્થાપક વાસુદેવ હતા. તો યાદ રાખજો, ચૌહાણ વંશના સ્થાપક કોણ હતા? વાસુદેવ. આ વંશની શરૂઆતની રાજધાની અહિચ્છત્ર હતી. તો આ પણ થોડુંક યાદ રાખજો. ચૌહાણ વંશ વિશે જોઈએ. ચૌહાણ વંશ સમયગાળો છે 956-1192ની સ્થાપના સિંહરાજીએ કરી. જો અજમેર શહેરના સ્થાપક હતા. અજમેર શહેરના સ્થાપક કોણ હતા? પાછા સિંહરાજજી. ત્યારબાદ જોઈએ, વિગ્રહરાજ દ્વિતીય અને ચૌહાણ વંશનો પ્રથમ સ્વતંત્ર શાસક માનવામાં આવે છે. તેમણે ગુજરાતમાં નર્મદાના કિનાર પર ભૃગુકચ્છ ભરૂચમાં આશાપુર માતાનું મંદિર બંધાવ્યું હતું. તો ભરૂચમાં આશાપુર માતાનું મંદિર કોના દ્વારા બાંધવામાં આવેલ હતું? તો વિગ્રહરાજ દ્વિતીય દ્વારા. 12મી સદીમાં પૃથ્વીરાજ પ્રથમ બાદ તેમનો પુત્ર અજયરાજે અજયમેરુ એટલે અજમેર શહેર વસાવેલ જોવા મળે છે. ગુજરાતના મહાન સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહે પોતાની પુત્ર કાંચન દેવીના લગ્ન અણનુરાજ સાથે કરાવ્યા હતા. આ આપણે ગુજરાતના ઇતિહાસમાં વાંચન કરેલ હશે. અણનુરાજ પછી તેમના પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી આવ્યા. ત્યારબાદ તેમના પુત્ર પૃથ્વીરાજ ત્રીજો, જેમને રાય પિથોરા કહેવાય, ગાદી આવ્યા હતા. એ ભારતીય ઇતિહાસના અદ્વિતીય સ્થાન ધરાવે છે. ત્યારબાદ ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિયાઉદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી હતી. ત્યારબાદ ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્ત પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. આમ તરાઈનું યુદ્ધ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન ગણાય છે. પૃથ્વીરાજ ચૌહાણના દરબારમાં કવિ ચંદ બરદાઈ હતા. તેમણે પૃથ્વીરાજ રાસોમાં પૃથ્વીરાજ ત્રીજાની વીરગાથા આલેખી છે. અલાઉદ્દીન ખિલજીએ ઈસવીસન 1303માં છેલ્લા રાજવી હમીરદેવને હરાવી ચૌહાણ સત્તાનો નાશ કર્યો જોવા મળે છે. આ થોડાક જોઈ લો યુદ્ધો, પછી પૃથ્વીરાજ ચૌહાણથી નેક્સ્ટ લેક્ચરમાં પાછો શરૂ કરીશ. થોડુંક સ્ટોરી છે તે સમજાવીશ. 1191માં તરાઈનું પ્રથમ યુદ્ધ થયું પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે. જીત કોણ હતી? પૃથ્વીરાજ ચૌહાણની. 1192માં તરાઈનું બીજું યુદ્ધ પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે, તેમાં મોહમ્મદ ઘોરીની જીત થઈ. અને ચંદાવરનું યુદ્ધ ગઢવાલ શાસક જયચંદ અને મોહમ્મદ ઘોરી, જેમાં પણ મોહમ્મદ ઘોરીની વિજય થઈ. તો આ પછી આપણે આવી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આશા છે આજનો લેક્ચર આપને ગમ્યું હશે.